રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલા નિવેદન મામલે વધુ સમાચાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટના જજ ગીતા ગોપીએ આ વિષય પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે અને નોટ બિફોર મી કહી અને અરજી સ્વીકારવાની ના પાડી દીધી છે શું છે આખો વિવાદ હાઈકોર્ટમાં કેસ કેમ પહોંચ્યો હતો આ નોટ બિફોર મી શું હોય છે બધું જોઈએ વિડીયોમાં નમસ્કાર જમાવટ સાથે હું સમીર રાહુલ ગાંધીએ મોદી સરને મામલે ચૂંટણી સમયે એક નિવેદન આપ્યું હતું જે મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં માનહાનિની અરજી કરી હતી જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી ત્યારબાદ રાહુલ ગાંધીનું સાંસદનું પદ પણ ગયું હતું કારણ કે નિયમ મુજબ જો સાંસદ પર બે વર્ષથી વધુનો કેસ થાય તો પછી તેમનું પદ જતું રહે છે રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને તેના મામલે પણ પછી હવે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે આ ઘટના તો આપણે જાણીએ છીએ પણ હવે અપડેટ શું આવી છે એ પણ જોઈએ આ મામલે અર્જન્ટ હિયરિંગની માગ કરવામાં આવી હતી રાહુલ ગાંધીના જે વકીલ છે તેમણે અર્જન્ટ હિયરિંગની માગ કરી હતી જસ્ટિસ ગીતા ગોપીના કોર્ટમાં તેમને અરજી દાખલ કરવામાં આવી છે જે બાબતે જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સ્વીકારવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે નોટ બિફોર મી તો હવે આ કેસને ચીફ જસ્ટિસ પાસેથી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવશે તો હવે આ કેસને ચીફ જસ્ટિસ દ્વારા બીજા કોઈ પણ જે કોઈ પણ અર્થ શું સુનાવણી ન કરવા ઇચ્છતા હોય ત્યારે તે નોટ બિફોર મી કહી દે છે જેનો સીધો મતલબ એવો થાય છે કે તે સુનાવણી નથી કરવા માંગતા હાર્દિક પટેલનો કેસ આપણને યાદ યાદ છે કે રાજદ્રોહનો જ્યારે તેમના પર કેસ લાગ્યો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ઢોલરિયાએ પણ એવું કહી દીધું હતું કે નોટ બિફોર મી એટલે કે એ આ કેસ મામલે સુનાવણી નથી કરવા ઈચ્છતા પછી બીજી કોઈ પણ બેન્ચને આ કેસ જે છે સોંપી દેવામાં આવ્યો હતો તો હવે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી છે અરજી તે મામલે સુનાવણી કરવામાં આવશે તેમણે ગઈકાલે રિવિઝનલ અરજી દાખલ કરી હતી કોણ સુનાવણી કરશે શું સુનાવણી થશે અને જે ચુકાદો છે એ શું આવશે બધું જોવાનું રહેશે ધન્યવાદ